મને યાદ આવે છે, અહીં બેઠેલા એ ભુવન ભાનુસુરી મહારાજ અને પ્રેમસુરી મહારાજ પુનામાં હતા. વિશ્વસન પ્રાય 1955 ની વાત કરું છું. વિધાનસભાની અંદર પટવારી વગેરે ધારાસભ્યને વિધાનસભ્ય એક બિલ મૂક્યું, બાલ દીક્ષા પ્રતિબંધક. ધીરજલાલ ટોકરસીને સમાચાર મળ્યા, એને પ્રેમસુરી મહારાજને વાત કરી. એ વખતે પ્રેમસુરી મહારાજ બોલ્યા હતા, જો બાળ દીક્ષાનું બિલ રજૂ થશે, પાસ થશે, તો સૌથી પહેલી બાળ દીક્ષા હું આપીશ અને હું જેલમાં જઈશ. ભગવાનના શાસનનો માર્ગનો વિચ્છેદ થાય ના ચાલે. આ શાસન મુનિઓથી ચાલે છે, આ શાસન સૂર્યોથી ચાલે છે, અને સૂર્ય અને મુનિ બાલ્યાવસ્થામાં ચારિત્ર નહીં ઘડતર પામે ત્યારે આગળ જતા પ્રભાવક બનતા હોય છે. ધીરજલાલ ટોકરસીએ જયારે વાત કરી, પૂનાના જ એક રામચંદ્ર પટવા હતા, વિધાનસભ્ય હતા, અને એમને સમાચાર આપવામાં આવ્યા કે મારા સાહેબને આ માટે વાત કરવી છે. યોગાનુયોગ એ જ વખતે પૂનામાં વિધાનસભાનું સત્ર ચાલતું હતું અને એ વખતના મુખ્ય પ્રધાન હતા મોરારજી. કેવો કડક માણસ હતો ખબર છે, નેચર કે વલસાડ બાજુનો અનાવિલ હતો ને, તો અછડો સ્વભાવ. મુંબઈના દામજી જેઠાભાઈ શ્રાવકને બોલાવવામાં આવ્યા, દામજીભાઈને મોરારજીભાઈને સારું પડે અને સમય લેવામાં આવ્યો. પૂજ્યપાદ ભાનુ વિજયજી, એમના સગા ભાઈ પદ્મ વિજયજી અને શિષ્ય ભદ્રગુપ્ત વિજયજી, આ ત્રણ જણા મોરારજી દેસાઈને મળવા માટે વિધાનસભામાં ગયા. એને ખબર હતી આ સાધુઓ સોફા પર ગાદી પર ના બેસે, પોતે નીચે બેઠો ચટાઈ પર અને સામે આસન પર ત્રણ મહાત્માઓ બેઠા. 2 કલાક સુધી ચર્ચા ચાલી અને મોરારજીભાઈ દેસાઈનું બ્રેઇન આ મહાપુરુષની ખોપડીએ વાશ કરી નાખ્યું. એમણે કીધું, હું તમારો પક્ષ પુરજોશથી રજૂ કરીશ. વિધાનસભાની અંદર 1 વાર 2 વાર 3 વાર આ વાત રજૂ થઈ, પણ સામે પક્ષ પણ એટલો મજબૂત હતો, છેલ્લે જનમત ઉપર છોડી દેવામાં આવ્યું. અને મોરારજીભાઈએ કીધું, વધુમાં વધુ સહી તમારા પક્ષની તમે લાવજો. શ્રાવકો, અમદાવાદમાં કસ્તુરભાઈ લાલભાઈ જેવા પીઢ સંઘના નેતા શ્રાવકે 2 લાખ સહી ભેગી કરી, પૂનામાંથી 1 લાખ સહી ભેગી કરવામાં આવી, 3 લાખ થી વધારે સહીઓ આ બાજુથી મુકાણી બાલ દીક્ષાના સમર્થનમાં, વિરોધમાં ખાલી 45,000 આવી અને બહુમતીથી આ કેસ જીતી ગયા. બાલ દીક્ષા પ્રતિબંધકનો બિલ હટી ગયું અને એના જ કારણે આજે આ ધીર શાસનમાં આવી બાળ દીક્ષાઓ થઈ. એક બાળ દીક્ષા માટે આ આચાર્ય જજુમવું પડ્યું. હેમચંદ્રાચાર્યને દીક્ષા આપવા માટે દેવચંદ્ર સૂરીએ ખંભાતના ઉદયન મંત્રીને તૈયાર કર્યા. મંત્રી એના બાપની પાસે ગયો કે તમારો દીકરો, તમે મહાત્માને વોરાવો. બાપ પણ ફાટેલ ખોપડીનો હતો, એને કીધું, તારો આપને મારો હુકમ લઈ જાય. પણ શું એ શ્રાવક હતો, ગુરુને સમર્પિત, એને કીધું, ભલા માણસ તું નસીબદાર, મારા 3 દીકરા છે, બાહડ ચાહડ ને આંબળ, 3 એ 3 જોઈતા હો તો ગુરુને વોરાવી દઉં, પણ મારા દીકરા કમનસીબ કે એના પર ગુરુની નજર નથી, તું સદનસીબ તારા દીકરા પર નજર છે, આપી દે. તૈયાર કર્યો, દીકરાને દીક્ષા આપી. એ જ આગળ જતા 21 વર્ષે આચાર્ય હેમચંદ્ર સુરી બન્યા. કુમારપાળ અને સિદ્ધરાજ જયસિંહ જેવા 2 મહાન પુરંદર રાજાઓને પ્રતિબોધ તો કર્યા. આ બધી વાતો તમને ખબર છે, હું છેલ્લી ઘટના પર આવું છું. માં પાહિનીને પણ એમણે દીક્ષા આપી. દીક્ષા લીધા પછી મા બાપને ભૂલી જવાના? અમારા રત્નસુંદર મહારાજ કહે કે અમે રોજ અમારા મા બાપને યાદ કરીએ છીએ રોજ, કારણ કે અહીં સુધી પહોંચાડનાર કોણ છે? મા બાપ. એને સંસ્કાર ના આપ્યા હોત, એને જન્મ ના આપ્યો હોત, તો અમારા કોઈ અહીંયા સુધી કદાચ ના પહોંચ્યા હોત. અમારા મા બાપના સંસ્કારના કારણે અમે અહીં સુધી પહોંચ્યા, મા બાપને ભૂલાય કેમ? વિનય વિજયજી મહારાજ લોક પ્રકાશના ગ્રંથમાં દરેક સર્ગને અંતે પોતાના મા બાપને યાદ કરે છે. સોમ સૌભાગ્ય કાવ્યના રચયિતા પણ પોતાના મા બાપને શાસ્ત્રમાં યાદ કરે દીક્ષા લીધા પછી.